गुजरात में हाल में टिकीटो माटे भाजप कांग्रेस अने आप में जबरदस्त खेचताण चाली रही है। खोडलधाम ना ट्रस्टी रमेश टिलाड़ा टिकीट माटे लोबिंग करी रहा है। नरेश पटेल ने लईने मोदी साथे बैठक करनार रमेश टिलाड़ाए अमित शाह साथे अंगत बैठक पण करी छे। बे दिवस पूर्वे रात्रे ज अमदावाद आवी जनारा रमेश टिलाड़ा अने नरेश पटेले अमित शाह ना घरे बैठक करी हती। तो गई रात्रे रमेश टिलाड़ा अने अमित शाह साथे टॉप लेवल नी बैठक योजाई छे। टिलाड़ाए राजकोट दक्षिण माटे दावेदारी करी छे। जे बैठक पर भाजपना धारासभ्य गोविंदभाई पटेल छे। जो टिलाड़ा नु प्रेशर काम करी गयु तो गोविंदभाई माटे मुश्किली उभी करी शके छे। रमेश टिलाड़ा राजकोटना सापर वेरावळ इंडस्ट्रीज एसोसिएशनना प्रमुख छे। रमेश टिलाड़ा शुक्रवारनी बपोरे खास प्लेन मार्फते अमदावाद आव्या हता। तो गई सवारे नरेश पटेल ने साथे राखी अने अमित शाह साथे खास बैठक पण करी अने टिकीट माटे कमिटमेंट पण लीधु छे। चेतन संवाददाता फोन लाइन पर जोड़ाला छे। चेतन, जे रीते हर हमेश चूंटणी में ज्ञातिगत समीकरण काम करतु होय छे, कदाच राजकोट दक्षिण की बैठक माटे लॉबिंग थई रह्यु होय तेवु जोवा मळी रह्यु छे। रमेश टिलाड़ा नी अवारनवार उच्च स्तरे मळनारी आ बैठक आखरे शुं साबित करी शके? जी अत्यारे परिस्थिति जी सीधी बात करिए तो जे राजकोट जे दक्षिण बैठक छे 70 विधानसभा कहेवाय छे। गोविंद पटेल नो छेल्ला 15 वर्षथी एटले तन तमथी एनो गत गणाय छे। एटले ક્યાંક ગોવિંદ પટેલ ની મહેનત છે તે ભાજપ નો ગઢ બનાવનારી મહેનત હતી, અને તે બાદ જે અત્યારે 2022 ની ચૂંટણી માં ક્યાંક અત્યારે રમેશ ટિલાડા છે તે સૌથી મોટું લોડિંગ કરી રહ્યા છે। રમેશ ટિલાડા ની સાથે જો વાત કરીએ તો ચેતન રામાણી, રણસુખ ભંડેરી અને ભરત બોઘરા પણ કતારોમાં ઉભા છે। ત્રણ જણાની જયારે કતાર હતી ત્યારે રમેશ ટિલાડા છે તે અચાનક જ કહેવાય કે તે અત્યારે દિલ્હી સુધી પહોંચી ગયા અને સીધા મોદીના સંપર્કમાં આવી અને લોબિંગ કરી ચૂક્યા છે। અને તમામ જે બાબતો દિલ્હી વાતચીત થયા બાદ અમિત શાહ સાથે ગઈકાલે જે બેઠક કરી હતી, મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ કરી અને કમિટમેન્ટ ની વાત ક્યાંક સામે આવી રહી છે। કમિટમેન્ટ લેવાઈ ગયું છે, 70 નંબર જે દક્ષિણ વિધાનસભા સીટ છે તેની ઉપર રમેશ ટિલાડાની ટિકિટ ક્યાંક ફાઇનલ થઈ ગઈ હોવાની પણ ચર્ચા અત્યારે જોર પકડી રહી છે। સૌથી મોટી બાબત છે કે ભાજપ નો ગઢ ગણાય છે 70 નંબર, અને નોર્મલ વિધાનસભા હતી જે આ મોટા માથાઓ અને મોટા નેતાઓ છે તે અત્યારે લોબિંગ કરી રહ્યા છે। 69 જે વિજયભાઈ ની જે સીટ હતી તે બાદ હવે ક્યાંક 70 નંબર ની સીટ છે તે હાઈ પ્રોફાઇલ બનવા જઈ રહી છે, અને આવનારો સમય છે કદાચ જો ટિકિટો જાહેર થશે ત્યારે કેટલાક લોકો આ ટિકિટ ને લઈને પણ નિષ્ક્રિય થવાની શક્યતા છે। આવનારો સમય જ બતાવશે કે હવે 70 વિધાનસભા છે તેમાં કોનું પલ્લું ભારી રહેશે, કેમ કે રમેશ ટિલાડા છે તે સૌથી મોટું પ્રેશર કરી રહ્યા છે। પાટીદાર સમાજના જે કહેવાય ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મારફતે જે કહેવાય કે મોદી અને અમિત શાહ સુધી પહોંચી તો ગયા છે, પરંતુ હવેની પરિસ્થિતિ કેવી નિર્માણ થાય છે તે એક મોટો સવાલ છે। આભાર વિગતો સાથે જોડાવા બદલ।